गुड आफ्टरनून स्टूडेंट्स, काले आपणे दाखला नंबर 2 સુધી જોયું હતું 3.2 માં, બરાબર? આજે આપણે દાખલા નંબર 3 ની ગણતરી કરશું. દાખલા નંબર 3 માં શું કીધું છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, સોરી દાખલો 3 જોયેલો, ચોથો જોવાનો છે આજે. દાખલા નંબર 4 જોવાનો છે. एक नियमित बहुकोण ने कितनी बाजू होए तो तेना दरेक अंतःकोण नु माप 165 થશે. સૌથી પહેલા તમને કોઈ અંતઃકોણ એટલે ખબર છે? જેને ખબર હોય મને પહેલા આ શબ્દ છે એનો જવાબ આપજે. અંતઃકોણ વિભા બોલો. ओके, जो आए ध्यान आपो. આ બે રેખા છે, તમારે 7માં ધોરણની અંદર બધા ખૂણા આવતા હતા. આ બે રેખા છે એની તમે છેદિકા દોરો તો એનાથી ઘણા બધા ખૂણા થતા હતા, બરાબર? અભિકોણ ને યુગ્મ કોણ ને અનુકોણ ને એવો. તો એની અંદર આપણે અંતઃકોણ છે એ અંદરની સાઈડના જે ખૂણા હતા, એક તો આ ખૂણો, એક આ ખૂણો, આ ખૂણો અને આ 1 2 3 અને 4. તો અંતઃકોણ કયા કયા છે? 1 અને 2. આ બે અંતઃકોણ છે, બરાબર? આ બંને અંતઃકોણ છે. તમે જે ચોરસ દોરો છો, કારણ કે અહીંયા બહુકોણની આપણને વાત છે, એટલે આપણે કોઈ પણ આકૃતિ ચતુષ્કોણ કોઈ પણ દોરી નાખો, તો એની અંદર જો આપણે બહુકોણ આપણે સોરી અંતઃકોણ બનાવવો હોય તો કયો કયો થાય? આ અને આ, આ અને આ, સમજાણું? અને અંતઃકોણ છે તો એ બંને ખૂણા હોય તો એના માપનો સરવાળો 180 થાય. ઈ યાદ રાખો, અંતઃકોણના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એવી રીતે 3 અને 4 પણ અંતઃકોણ છે, તેના માપનો સરવાળો 180 અંશ. પડી ખબર દરેકને અંતઃકોણમાં અંતઃકોણ કોને કહેવાય અને એના માપનો સરવાળો કેટલો હોય, આ બે બાબત દરેકને સમજાવી જોઈએ. પડી ખબર? કોઈ પ્રશ્ન છે અંતઃકોણમાં? ઓકે, આગળ હવે વધી. આપણને બે અંતઃકોણ છે એમાં દરેક અંતઃકોણમાં 165 થાય તો બહુકોણ. તો સૌથી પહેલા જે અંતઃકોણ આપેલો છે એના સિવાયનો બીજો અંતઃકોણ શોધશું અને પછી બાજુનું માપ શોધશું, બરાબર? આપણે દાખલો આવી રીતે થશે. બીજો અંતઃકોણ બરાબર 180 ઓછા પહેલો અંતઃકોણ, બરાબર? પહેલો અંતઃકોણ કેટલો છે? 165 આપણને રકમ આપેલો છે. તો આપણે બીજો અંતઃકોણ કેટલો થાય? 15 અંશ થશે ને. હવે આપણે એમાં આગળ
वहिष्कोण नो ये बाजू हो जाए वहिष्कोण नो माप आपके लूप में कितनी बाजू होए ये सोडवानु छे वहिष्कोण ना माप नो सूत्र मुकोण नो वहिष्कोण नो माप बराबर 360 ना छेद मा एन वहिष्कोण नो माप अपने 15 आवे लू छे एन बराबर 360 ना छेद मा 15 तो एन की कीमत आवशे 24 तमे 360 ने 15 वडे भागाकार करो એટલે 24 આવે બરાબર એટલે જ્યારે જ્યારે તમને અંતઃકોણનો માપવાળો દાખલો આવે એટલે સૌથી પહેલા બીજો અંતઃકોણ ગોતવાનો ઈ જ આપણો વહિષ્કોણ થશે અને વહિષ્કોણનો માપનું સૂત્ર મૂકીને એન શોધી લેવાનું પડી સમજણ દરેકને ક્લિયર છે કોઈ ડિફિકલ્ટી दाखला नंबर 5 जो एवो नियमित बहुकोण शक्य छे के जेमा दरेक वहिष्कोण नो माप 22 होय एवो सो कीधु छे आपणे के आपणे एवो नक्की करवानुं छे के कोई वहिष्कोण शक्य छे तो आपणे वहिष्कोण ना माप नुं सूत्र लईने चेक करशे करी शकाय आ जे सूत्र छे एना आधारे ज आपणे चेक करशुं ये शक्य छे के नहीं बावीस मापना वहिष्कोण माटे निवाद छे n बराबर 360 छेद मा 22 वहीं आपने भागाकार करे 360 भागे 22 जो भागाकार थियो नहीं इनो मतलब आपने जवाब जे ये पूर्णांक में मळशे नहीं पूर्णांक में न मळे तो ये जवाब शक्य नहीं अहीं आपने छेद उठाड़ी 22 ने 360 ने इने भाग्या 2 करी तो 180 आवे જવાબ આપણો આવશે 180 ના છેદમાં 11 180 ના છેદમાં 11 એ અપૂર્ણાંક છે ત્યારે બાજુઓ છે એ અપૂર્ણાંકમાં હોય નહીં તેથી લખવાનું કે શક્ય નથી બરાબર આપણને જે પૂછ્યું છે કે એવો કોઈ વહિષ્કોણ 22 હોય એવો બહુકોણ હોય શક્ય છે કે નહીં એવો કોઈ વહિષ્કોણ શક્ય થશે નહીં એનું કારણ શું કે આપણને જે જવાબ છે એ અપૂર્ણાંકમાં મળ્યો છે અપૂર્ણાંકમાં હોય તો શક્ય બને નહીં બરાબર બીજો આમાં નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે શું આમાં નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે એટલે આ છે કે નિયમિત બહુકોણના અંતઃકોણનું થાય તો ન થાય બરાબર અંત આપણે શું બહુકોણ જ નથી બનતો તો કોઈ પ્રશ્ન છે અંતઃકોણ બનવાનો તેમાં ના આવશે જોઈ લો દાખલો અને કોઈ ડિફિકલ્ટી હોય તો પૂછો
बोलो बोलो बराबर 180 ना छेद में 3 x बराबर 60
ત્રણે ગુણ કેવા દિયા 60 તેનો મતલબ કે અંધ ગુણો કેટલા ના માપના દિયા 60 ના માપના દિયા એટલે નાના સો અંધ ગુણ કેટલા માપનો હોય 60 ના માપના અંધ ગુણ એટલે અંદરનો ખૂણો તમારે ગણવાનો પડી સમજણ દરેકને અત્યાર સુધીમાં ન સમજાણી હોય તો મને તમે પૂછી શકો છો